નમસ્કાર, પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ અત્યારે આગળ જવા દે નીકળ્યા છે, કાલા ઘોડા ખાતે પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી અને સાંસદ હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના. હાલ કમિશનર દિલીપ રાણા, તમામ જે લોકો છે વિશ્વામિત્રીની મુલાકાતે આવ્યા છે. મેયર પિંકીબેન સોની, કેઓ રોકડિયા, સર વિશ્વામિત્રીની મુલાકાત લીધી છે. સર ઓકે 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 અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે અને મુલાકાત કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ને ચેરમેન શ્રી આજે મુલાકાત લઈ રહ્યા છે. શું કહેવું, બસ બે શબ્દ તો કહી દો. હા, વડોદરા શહેરની સાફ સફાઈ માટે સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. રાત્રે પણ સફાઈ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં જે કોઈ પરિસ્થિતિ હતી એમાં કોઈ બિન આરોગ્યપ્રદ સ્થિતિ સર્જાય ને અને કોઈ રોગચાળો ફેલાય નહીં. રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી અરવિંદ સંઘવીના માર્ગદર્શનમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ઓકે, હર્ષભાઈ આવ્યા. હર્ષ સંઘવી, હાલ જે રીતે તમામ જગ્યા ઉપર જઈને હાલ હર્ષ સંઘવી દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સાફ સફાઈ થઈ કે નહીં એની પણ મુલાકાત કરવામાં આવી છે અને હાલ અત્યારે સલાટવાડા બાજુ હર્ષ સંઘવી જઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં જઈને નિરીક્ષણ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની, કેમ કે જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા હતા જે રીતે સફાઈ કર્મચારીઓને લઈને, તમામ અત્યારે આલા અધિકારીઓ, વડોદરા શહેરના સાંસદ હોય, વડોદરા શહેરના મેયર હોય, વડોદરા શહેરના કમિશનર હોય,
તમામ જગ્યા ઉપર હવે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને જે રીતે હર્ષ સંઘવી દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને ચેક કરવામાં આવી રહ્યા છે કે જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના લઈને હાલ તમામ વિસ્તારમાં હર્ષ સંઘવી દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખીને ચેક કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની જે ભૂલ હશે એને છોડવામાં નહીં આવે. જે રીતે તમામ આ સલાટવાળા વિસ્તારમાં અત્યારે જઈ રહ્યા છે ત્યાંની સાફ સફાઈ થઈ કે નહીં એની પણ સમીક્ષા કરશે. વડોદરાના પ્રભારી પણ છે હર્ષ સંઘવી અને ગુજરાતના હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી પણ છે. તમામ જગ્યા ઉપર હાલ સમીક્ષા કરી રહ્યા છે. લોકો સાથે પણ મુલાકાત કરી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. એમને જે હાલાકી પડી હતી એની પણ ચર્ચા હાલ ગુજરાતના આપી રહ્યા છે વિસ્તારમાં ફરશે અને આપ અલગ અલગ વિસ્તારમાં જઈને હર્ષ સંઘવી દ્વારા સાંસદ હેમાન જોશી પણ એમની સાથે છે અને દર્શક મિત્રો, હાલ સલાટવાડાથી નાગરવાડા જઈ રહ્યા છે ગુજરાતના સલાટવાડાથી નાગરવાડા જઈ રહ્યા છે અને જે રીતે સફાઈ કર્મચારીઓ સાથે મુલાકાત કરી અને એમનો હોસલો વધારવાનું કામ હાલ ગુજરાતના જે ગૃહ પ્રધાન છે એમના દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. સલાટવાડાથી લઈને નાગરવાડાથી લઈને મચ્છીપીરના નાકા પર અત્યારે પહોંચ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ હા ભગવાન
ના મેં કર્યું છે મેં. હવે અહીં સલાટવાળા અહીં પેલા તમે કરજો હવે તમે, હું નીકળું. આપ જોઈ રહ્યા છો કે જે કામગીરી હાલ ચાલી રહી છે એની મુલાકાતે વડોદરાના પ્રભારી અને ગુજરાતના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા અલગ અલગ જગ્યા ઉપર જે કામગીરી ચાલી રહી છે, સફાઈની કામગીરી ચાલી રહી છે. ભાઈ તમારા બધાના ચપ્પલો બગડશે, કામ બી અટકશે. સાહેબ એવું નથી, બહારનું કામ ચાલે છે, અંદર તમે જોઈ લો બધું અંદર છે ને, અંદર મારી વાત અંદર આવ્યા છે. મારો ભાઈ હું અહીંયા જ આવ્યો છું, તારા માટે જ આવ્યો, લઈ જઉં તને અંદર બધું સફાઈ કરે. ચાલો તને હમણાં મોકલીએ. ચાર પાંચ દાડાથી ધક્કા હવે પાણી ભરમાં છે સાહેબ. અમે ચાર દિવસથી ઓન નંબર 8 માં જઈને અરજી આપી છે પાણીના કારણે. મારા ભાઈ પાણી આવેલું આ તકલીફ બધી તારા માટે, તમારા માટે જ અહીંયા ઉભા છે. આ ટીમ કામ ચાલુ છે ને, તો બધું જ થશે. બધી વાત સાચી છે, પણ છોકરાઓ અંદર બીમાર પડ્યા છે, હવે ઇમરજન્સીની અંદર બી હવે મારી દાખલ છે. તમને જોવું હોય તો અમને કે નહીં, એટલે કે ના તમને એવું લાગતું હોય તો બતાવી દો. બીમાર છે ભાઈ, વ્યવસ્થા કરાવડો. વિજયભાઈ ક્યાં ચલાવો? આપણી જોડે એક ટીમને મોકલો ને તાત્કાલિક હોસ્પિટલમાં વ્યવસ્થા કરો. ચાલો ચાલો જાઓ, એમની જોડે જાઓ અંદર, અને ટીમમાં એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવો, હોસ્પિટલમાં એડમિટ કરાવડાવો. ચાલો જલ્દી, અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવડાવી લો, અને એ ભાઈની ભાઈને સાથે લઈ જાઓ અંદર. જે કઈ સફાઈ નું કામ બી એ લોકોને જરૂર હોય બધી મદદ કરશે. મારું જે સુજીનું શોરૂમ છે તૈયાર છે, થોડી બધા મદદ કરજો, રાત્રે બધું ક્લિયર કરાવી દેવાનું આપણે એવું કરાવો. છ વાગ્યા પેલા તમે મદદ કરજો થોડી થોડી, બરાબર છે? એક વાર તમારું ચોખ્ખાઈ જાય ને પછી જે કેવું હોય કેજો, ચિંતા નહીં કરતા, બરાબર છે? પણ પેલા ચોખ્ખી કરી નાખી આપણે. તમામ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ચિંતા નહીં કરતા, બધા થોડી થોડી મદદ કરો. બહાર આવી અમે કહી દીધું વાંધો નથી, ખાલી સાત સરકાર મળશે ને તો બધા એમને હાથ કરવા લાગશે. આપણે બેઠા છે, ચિંતા નહીં કરતા, બરાબર છે? કોઈને એક ટીમ ભાઈ આ લખી લો ને, બરાબર.
કમિશનર શ્રી ક્યાં છે? બધા સાથે મુલાકાત પછી અને સ્થાનિક કાઉન્સિલરને સાથે રાખીને જે કામગીરી છે એ વિશે પણ પૂછવામાં આવ્યું અને બધાને જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેનનું નિરાકરણ કેવી રીતે કરી શકાય. આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર છે, એમની સાથે પણ વાત કરીશું. બેન, આજે હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા, શું કહેશો? સાહેબ આવ્યા હતા નિરીક્ષણ કરવા માટે કે આપણા વડોદરામાં શું પરિસ્થિતિ છે, શું કામગીરી ચાલી રહી છે. એટલે વોર્ડમાં સફાઈની કામગીરી લો, ખડા ભરવાની કામગીરી લો, ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ફાસ્ટમાં કરી રહ્યા છે, જેથી રોગચાળો ફેલાય નહીં અને લોકોને કોઈ બીમારીમાં કગાડ ન થાય. એના લીધે તાત્કાલિક ધોરણે બધી કામગીરી હાથમાં ધરેલ છે અને જોઈ રહ્યા છો આપણે પૂર જોશમાં બધી જ કામગીરી ચાલુ છે. એ વિસ્તારનું પાણી આજે જ ઉતર્યું છે, એટલે હવે કાલથી એ વિસ્તારનું સફાઈ આજે રાત્રે તો અમે ટીમો લગાડી છે. કોયલી ફળિયામાં એક ટીમ કામ કરી રહી છે, ભક્તિ સર્કલ પર ટીમ કામ કરી રહી છે. એવી રીતે આ એનું કામ વિસ્તારનું કામ પાતે પછી આખી ટીમ 25 જણની અંદર પણ જઈને સફાઈ કામગીરી કરવાની. ના, વિરોધ નથી. એ લોકોનો એવું વાત હતી કે પાણી ભરાઈ ગયું છે તો સફાઈ લેવી જોઈએ. એ અમે પ્લાન હતો જ, એ લોકોને રજૂ અમે કહેલું જ હતું કે આજ રાતમાં બધા વિસ્તારની સ્લમ વિસ્તાર જેટલા પણ છે એટલા બધામાં અમે સફાઈ આજે રાત્રે તો લેવાના જ હતા. થેન્ક યુ. જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ ક્યાં શું કીધું સાહેબ, હવે સાહેબે કહી મેડમને કહેવાનું તું મારે કે કાર સુધી આ થશે સફાઈ. હવે તો આઈને ગતા રહ્યા કે છે કે કાલે કરીશું, પણ કાલે થઈ નહીં થઈ તો હું કરીશું. સાહેબે કીધું ને હર્ષ સંઘવી સાહેબે તો કે થઈ જશે, થઈ જશે. આપડે નક્કી શું છે કે થઈ જશે? એક મિનિટ, નક્કી શું છે કે સાહેબ કે જે થઈ જશે આપડે કહી દઈએ કે થઈ જશે, બરોબર છે? મેં એગ્રી માંગુ છું થઈ જશે, પણ તમે લખાણ આપ્યું છે કે આટલા દિવસમાં થઈ જશે? લખાણ નહીં આપ્યું, થઈ જશે. તમને કહું છું આવડે નહીં, અઠવાડિયા પછી આ સાફ નહીં થાય, મારો આ છે ચેલેન્જ. આવું દસ મિત્રો, આ લોકોમાં રોષ છે અને લોકો કહી રહ્યા છે કે સાહેબે તો કીધું છે પણ અહીંના લોકલ જે પ્રશાસન છે અને જે નગરસેવક છે એમનાથી નારાજગી છે અને એ નારાજગી દૂર કરવાનું કામ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું, પણ છતાં પણ લોકો અત્યારે પણ નારાજ છે. લોકોનો જે ગુસ્સો છે, જે પેલા ભાઈ હતા જેમને રજૂઆત કરી કઈ ગયા, એ લાલાભાઈ બોલા, લાલાભાઈ ને, લાલાભાઈ હતા ને, લાલાભાઈ અહીંયા જ હતા પેલા હર્ષ સંઘવી સાહેબે બોલાવ્યો અમને. ઓ લાલાભાઈ, પણ એ ભાઈ કઈ ગયા, હર્ષ સંઘવી સાથે લઈ ગયા હું એમને. મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો કે તાબડતોડ કામગીરી કરવામાં આવી રહ્યું છે, કેમ કે મંત્રી સાહેબની મુલાકાત છે. આ નજારો છે, શું કયો વિસ્તાર કે સરાટવાડા? આ રંગ બસેરા નો વિસ્તાર છે, એકતા નગર. રંગ બસેરા, એકતા નગર. શું કીધું હર્ષ સંઘવી સાહેબ આયા તો? સુવિધાનું કીધું છે, પણ હજુ કઈ નક્કી છે ને અંદર, કેમ કે અમે બધા છોકરા અમારા બધા આગળ આવી ગયેલા. આ મેડમ અમને ભગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, બરોબર છે? કયા મેડમ? એ આ વોર્ડ નંબર 8 માં જે છે ને, એમનું નામ મને ખબર નથી. હા, એ નામ મને ખબર નથી. એક છોકરી અંદર નાની છે, બીમાર છે હમણાં સુધી. એ ભાઈ હમણાં આયેલા, સાહેબે કીધું કે બધું થઈ જશે, બરોબર? હા, એમને કઈ છે આ છોકરીનો રિપોર્ટ છે, એસએસજી નું જ છે. સાહેબ ને કીધું છે, હમણાં આવી જશે, અડધી કલાકમાં મોકલશે એવું કીધું સાહેબ. કહીને ગયા છે, અડધી કલાક કીધું છે એમને. હમણાં એક છોકરી ને દવાખાને લઈ ગયા, આ કેસ પેપર આવ્યું આજની તારીખ બધું. દર્શક મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગર સેવા સદન ની જે ટીમ છે, હાલ જે તાબડતોડ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે બે બે દિવસ થી તો કોઈ આવ્યું જ નતું, ચાર પાંચ દિવસ કોઈ આવ્યું નતું. હમણાં આ સાહેબ આવવાના હતા, હમણાં એમને ત્યારે સમજ પડી છે. ચાર પાંચ દિવસ થી કોઈ દેખાતું નતું. રોડ બની ગયો, કોણ આવ્યું મંત્રી? આ તો રોડ બની ગયા,
તો મંત્રીને તો રોજ બોલાવો તમે. એવું નહીં કેતો, જે કામ સફાઈ કરવાનું હોય એનું મતલબ. ના પણ મંત્રી સાહેબ ને તો રોજ બોલાવવું જોઈએ ને. રોજ બોલાવવું જોઈએ પછી એવું એમ જ થઈ ગયું ને. એ આ પછી ત્યારે તમને જાગો એવું કશું એ તો નહીં ને યાર. મતલબ જ નહીં ને યાર. મોકલી શકે મંત્રી સાહેબ ને કોઈ જરૂર નથી, એ પોતે મોકલી શકે માણસ ને. માણસ આવે મંત્રી સાહેબ ને અમે નથી બોલાવતા, અધિકારી જે હોય એ આવીને કરી જાય, અમને કોઈ ઓબ્જેક્શન નથી. સારી રીતે કરે તો અમારે બોલવાની કઈ ઓબ્જેક્શન જ નથી. સારું કામ કરે તો અમારે કરવા. ચાર દિવસ કશું કર્યું નથી, રજૂઆત અમારી એ જ છે, કશું કામ કર્યું નથી. બરોબર, આ ચાર દિવસ ની અંદર કચરો અમે દેખાડ્યો છે, બધું ગંદકીઓ છે, બચ્ચાઓ બીમાર પડે છે અંદર. બરોબર, બધા આવશે, કામમાં બધા આવશે. વોટ આપો તમે, વોટ આપો અમે કામમાં. કોઈ નહીં આવે, પાંચ ધક્કા ખાધા છે અંદર આઠ નંબર ઓફિસ માં. અત્યાર સુધી કોઈ નહીં આવ્યું. બરોબર, અત્યાર સુધી કોઈ નહીં આવ્યું. સાહેબ આવવાના હતા ને બધા ત્યારે આવ્યા છે અહિયાં. પાણી ઉતરી ગયું ત્યારે? હા, બધા ત્યારે જોવા આવ્યા છે. પાણી ભરાઈ ગયું તો કોઈ નહીં. હા, નહીં પાણી ભરાઈ ગયું ત્યારે આવવાનું જોઈએ. હા, તારે જોવા આવવું જોઈએ. કેમ ત્યારે નહીં આવ્યા? સાહેબ તમે રજૂઆત કરી, શું કીધું હોમ મિનિસ્ટર સાહેબે? એવું કીધું કે અમને થોડી વાર માં કરાવી આપે છે, પણ ચાર દિવસ થી અમને કોઈ જોવા જ નહીં આવ્યો. અંદર કચરો જેટલો બધો હતો ને, માણસ ને કોઈ પૂછવા નહીં આપીને અમે સાફ કરાયું છે, પણ તો પણ હજુ કચરો એટલો છે ને કે નાના બાળકો બી બીમાર થાય છે. હજુ બી બીમાર છે, એસએચજી હોસ્પિટલ માં બી દાખલ છે ચાર પાંચ અમારા તેના બાળકો. નાની છોકરી છે. શું નામ છે સાહેબ તમારું? મહેશ જીસિંહભાઈ પરમાર છે મારું નામ. આજે આ મંત્રી સાહેબ આયા ત્યારે આ દૂધ તામજમ દેખાયું તમને? અરે આ ઉડે આયા છે. તમે જયારે આ કામગીરી એટલા માટે બતાવો કે મોટા અધિકારી આવે છે, તમે રોડ નું આ દેખભાલ કરો છો, પણ નાના ના છોકરાઓ અંદર મેલામાં રહે છે. બરાબર, ચાર દિવસ થી પાણી ભરેલું હતું, તારે કોઈ જોવા નથી આવ્યું. આજે કોઈ મોટી અધિકારી આવ્યો તો તમે રોડ બનાવવા આવ્યા? મંત્રી સાહેબ આયા, હોમ મિનિસ્ટર. અરે ભલે કોઈ બી હોય, તમે મોટા સાહેબ હતા, એમને વેલકમ છે. આવીને અમારી થોડી રિક્વેસ્ટ સાંભળી છે કે એમને કામગીરી કરવાનું કીધું છે. આજે રાતે નહીં થાય તો કાલે સવારે કોઈ બી કામગીરી કરવા આવશે એને અમે મારીને ભગાડીશું. પછી એ કોઈ બી હશે એમને ભગાડ. આજે નાના નાના છોકરાઓ નાની ગલીઓમાં રહે છે. જયારે વોટ લેવા આવો છો તમે, તારે એવું કેમ નહીં કહેતા કે તમારા નાના છોકરા છે કે મોટા છે? તારે કેમ પૂછતું? ત્યારે આજે મોટા સાહેબ આવી ગયા તમારા જે વડોદરાના મેન છે એ આવીને તમે તો તમે ડામર નું ટ્રેક્ટર લગાવી દીધું, જીસીબી લગાવી દીધું, બધું લગાવી દીધું. તમે એમને ખાલી બતાવવા માટે કામગીરી બતાવજો. આ વિસરા મંત્રી ની નદી માટે કેટલા વર્ષો થી તમને પ્રોસેસ આપેલું છે. બરાબર, કેટલા વર્ષો થી આ પ્રોસેસ આપેલું છે, તમે એનું કેમ કામગીરી નહીં કરતા? આ ગરીબો કઈ રેવા જશે? આજે બંગલાવાળા બંગલા બનાવી લીધા, પણ ઝૂંપડાવાળાને પાસે તમે વોટ લેવા આવો છો, તારે એવું પૂછો છો કે તમારું બંગલો બન્યો કે નહીં? હે સાહેબ, આ વેદના છે. અમની નાનો છોકરો કે તમારી છોકરી? આ છોકરી છે મારી નાની. એવું ડેન્ગ્યુ ની એ થયું છે, એના માટે એને એસએજી હોસ્પિટલમાં 17 નંબરમાં દાખલ કરી છે. કેસ પેપર છે મારા પાસે. ભાઈ કેસ પેપર લઈ તો હું પોતે એસએજી કામગીરી કરું છું. મેં એસએજી અંદર જોબ કરું છું, મેં સિક્યુરિટી છું. બરાબર, કેમ કે અંદર પેશન્ટ કેવા આવે છે આપણને ખબર છે કે તમે કામગીરી સારી કરો તો આગળ કઈ છોકરાઓ બગડે નહીં. જો આ કેસ પેપર છે સાહેબ, કામ તમારું નહીં થયું તો આગળ શું કરશો તમે? કામ નહીં થાય તો પછી કોઈ આવવાનું કોઈ અધિકાર જ નથી ને. અરે કોઈ બી નહીં આવે, ઓડ બી નહીં આલે, કશું બી નહીં આલે. કોઈ બી હશે ને, કોઈ બી આવીને કશું બી નહીં મળે. હવે રાત સુધી કીધું છે સાહેબે કે હવે કામગીરી ચાલુ થવાની કીધું છે, એક ટીમ મોકલવાનું કીધું છે. બરાબર, એ ટીમ નહીં આવી, અમે જાગીશું. વાંધો નહીં, સવાર સુધી જાગીશું. સવારે કોઈ બી કામ કરવાગીરી આવશે એને પેલા મારવામાં આવશે. અમારા સવાલ એ છે દસ્ય મિત્રો, આ વેદના છે અહીના પરિવાર ની. અહીના જયારે પાણી ભરાયા હતા ત્યારે કોઈ આવ્યું નતું, અને આવે મંત્રી સાહેબ આયા એટલે તરત કામગીરી આપ જોઈ રહ્યા છો. અત્યારે ડામર રાતે, કોઈ દિવસ તમે જોયું છે કે ડામર રાતે નાખવામાં આવ્યું છે? અત્યારે ડામર નાખવામાં આવી રહ્યું છે અને તમામ જે સાફ સફાઈ છે એ કરવામાં આવી રહી છે. એ કેમ કે મંત્રી સાહેબ ની વિઝિટ હતી, અને આ જ કામ જો પહેલાથી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હોત કે નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હોત તો અહીંના લોકો પણ એમને હાર પહેરાવે. પણ અત્યારે તો એવું કહી રહ્યા છે કે જો હવે અમારું કામ નહીં થયું તો અમે 100% એમને મારીશું. આ રોષ છે, અહીંની જનતાનો રોષ છે. આ એક
એક જગ્યા પર નથી, તમામ જગ્યા ઉપર આવા દ્રશ્યો દેખાયા છે. ઘણા બધા નેતાઓને પબ્લિકે બગાડ્યા છે, કેમ કે લોકો ત્રણ દિવસથી પાણી માં હતા સાહેબ, ત્યારે આ લોકો ક્યાં ગયા? નહીં મળ્યું, કોઈ પ્રોસેસ થયું નહીં પીવાની પાણી નું. પાણી સુધી નથી. આ લોકો આજુબાજુ જે અધિકારી છે, એના ધારાસભ્ય કોર્પોરેટર કોઈ જોવા આવ્યા નથી, અહીંના પ્રમુખ પણ કોઈ જોવા આવ્યા નથી, ખાલી વોટ માંગવા આવે છે. અહીંયા નાના નાના છોકરાઓ બીમાર પડે છે, દુઆઓ છે અંદર. પાણી પીવાનું મળ્યું નહીં ત્રણ દિવસ થી અમને, કોઈ દેખવા માટે આયા નહીં. ખાલી એકબીજાને અમે સપોર્ટ કર્યું છે, સ્થાનિકોએ એકબીજાની મદદ કરી. હા, સ્થાનિકોએ જ મદદ કરી છે એકબીજાની. કોઈ સત્તાધારી કોઈ આવ્યું જ નથી અમારા મહિલામાં, જોવા પણ નહીં આવ્યું કે ભાઈ તમને કઈ તકલીફ હોય તો કેજો, એવું પણ પૂછવા પણ નહીં આયા. સ્થાનિક છે હિન્દુ મોમેન્ટન, બધાએ એકબીજાની હેલ્પ કરી છે. એમનું ખૂબ ખૂબ વડોદરા વાસીઓનું અમારા ઉપર આભાર છે, અમારા એરિયા ઉપર. કેમ કે કોઈ ભી નેતાગીરી, કોઈ ભી નેતા કે કોઈ ભી સાહેબ, ચાર દિવસ થી પાણી ભરાયેલું તો આયા નહીં. રેન બસેરામાં શું કે કોઈ ભી એરિયામાં કોઈ ભી નેતા ગયો નથી, પાણી ઉતરી ગયું એના જ પછી આ કામગીરી બતાવવા. હમણાં સાહેબ આયા છે મોટા, બરાબર છે, હર સંઘવી સાહેબ આયા તો એ બાજુ ડામર નખાવાનું ચાલુ થઈ ગયું. ખાલી સાહેબ ને સારું બતાવવા માટે અમે કામ કરીએ છીએ, બાકી કોઈ એની બાજુ પૂછવા આવતું નથી. એટલી ગંદકી હતી કે કોઈ ઉભા રહેવા તૈયાર નથી. એની જગ્યાએ આખું ક્લિયર થઈ ગયું છે. મેન વસ્તુ છે ને, કોકો સવાલ હવે એ છે, અને લોકો હવે કંટાળી ગયા છે. અને જે રીતે કીધું કે અહીંયા તમામ જે ધર્મના લોકો એક સાથે ભેગા થઈને એકબીજાની મદદ કરી છે, આ જ સંસ્કારી નગરીના સંસ્કાર છે. અને સ્થાનિકો સ્થાનિકના કામ આવ્યા છે, જયારે ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા હતા, ગંદકીમાં હતા, લોકોના ઘરમાં મગરો ઘૂસી ગયા, અને એવામાં અહીંના સ્થાનિકો દ્વારા સ્થાનિકની મદદ કરવામાં આવી છે. નેતાઓ કે અધિકારીઓ કોઈ જોવા નહીં આવ્યા. આજે મંત્રી સાહેબ આવ્યા એટલે તમામ લોકો આવી ગયા. આ ક્યાંનો ન્યાય થશે મિત્રો? આ ફોટો છે એનો સાહેબ, બતાવો બતાવો. ફોટો છે ત્યારે પાણી ભરાયું ત્યારે લોકોને જોવા પડ્યું કે અહીંયાથી આપણા સાહેબ નીકળવાના છે મુખ્યમંત્રી, કે ભાઈ તમે આની માટે શું છે, કે બધું સાફ થઈ ગયું. આજે આ જીસીબી ને બીસીબી આવી ગયું છે. માટે નાખો છો આ ગંદકી એટલી થાય છે કે આજુબાજુના જે વિસ્તારના બધા છોકરાઓ રહે છે અહી રમે છે, બરાબર. આ તમે આ બનાવ્યું, આ સ્કૂલ બાર શાળા બનાવી છે, એ બાર શાળાનું મતલબ શું છે? હે હે, તમે આ બાજુ આવો સાહેબ, એક મિનિટ આ બાજુ અંદર આવજો. આ દસેક મિત્રો લોકોની મૂકી રાખ્યો છે, બરાબર. આ ગંદકી અહીંયા બગડે, આ બધા ફેમિલી નહીં રહેતા. આજે જયારે તમારા ઘર પાસે કચરો જમા થાય, જયારે તમારા ઘર પાસે કચરો થાય ત્યારે એનો મતલબ શું છે? તમને બીજો કચરો બતાવવા બાજુ બતાવે છે. નહીં કરતા અમે, ખાલી એનું કહીએ. જો અહીં ગાડી આવી જાઓ, અહીં ગાડી આવી જાઓ. જો આ કચરો નહીં, ત્યાં બારનું લીધું ને, આ કચરો લો. હા ભાઈ, રૂક રૂક, સબ લે રે, શાંતિ રાખ. અહીં જો આ કચરો જો, સામે જો, અહીં બાજુ જુઓ, સામે જો, અહીં બતાવો. હા, કાલે સાહેબ આયા તો અંદર છે, અંદર અંદર અંદર. બસ બસ બસ, લગા આ કચરો. મિત્રો, આ વડોદરા મહાનગર, વડોદરા મહાનગર સેવા સદનનો વિકાસ છે. આ વિકાસ લોકોને કહી રહ્યો છે કે મારું આટલું બધું વિકાસ થયું છે. સવાલ એ છે દર્શક મિત્રો, હવે લોકો પણ સવાલ કરી રહ્યા છે, લોકો પણ વિરોધ કરી રહ્યા છે, કેમ કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે. હું આશા રાખું આ ગુસ્સો જે છે આવનાર ઇલેક્શનમાં પણ દેખાવો જોઈએ, તો જ આ તમામ જે નેતાઓ છે ત્યારે એમનું જે પાણી ચડી ગયું છે. આટલા બધા અધિકારીઓ જે જાડી ચામડીના થઈ ગયા છે સાહેબ, એમનું પેટનું પાણી હલતું નથી. વડોદરાના લોકોનું પેટનું પાણી હલ્યું છે, એટલે આવનાર ઇલેક્શનમાં પણ આ લોકો એમના પેટનું પાણી હલાવશે. અને મંત્રી આવે ત્યારે કામ થાય તો હું તો તમામ નેતાઓને એવું કહેવા માંગુ છું કે રોજ એક મંત્રીને બોલાવો અહીંયા આગળ, તો કામગીરી તો થશે, રોડ તો બની જશે, સાફ સફાઈ તો થઈ જશે. આ જ વેદના તમારા સુધી અમે પહોંચાડી છે. અમે આશા રાખીએ કે વડોદરા અને આવનાર જે ગણેશ ઉત્સવ છે, ગણપતિ બાપાને અમે પ્રાર્થના કરીશું કે આવનાર ગણપતિ બાપાના ચરણોમાં આશીર્વાદ કરીશું કે આવા દિવસો
વડોદરાને ના બતાવે. વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.